લસકાણા ગામ ખાતે આવેલા ભારત પેટ્રોલિયમ કંપનીના સીતારામ પેટ્રોલિયમ નામના પંપ ઉપર સન 2018 થી 2019 ના સમયગાળા દરમિયાન નોકરી કરતા કર્મચારીએ પેટ્રોલ પંપની આવકના રૂપિયા બેંકમાં જમા નહીં કરાવી તેમજ પેટ્રોલ પંપના માલિક પાસેથી લોન પેટે લીધેલા રૂપિયા 5 લાખ મળી કુલ 99.66 લાખ છેતરપિંડી કર્યાની ફરિયાદ સરથાણા પોલીસ મથકે નોંધાઈ ગઈ છે। जामनगर जिल्लाना भणगोर गामना वतनी ने हाल अडाजण आनंद महल रोड खाते पंचरत्न सोसायटी विभाग 1 मां रहता महावीरसिंह अनोपसिंह जाडजाए उद्यान आकोड़ा कॉम्प्लेक्स पास हरिनगर 2 मां रहता जगदीश कुमार रामशंकर जोशी विरुद्ध फरियाद नोंधावी छे। वर्ष 2018 થી 2019 ના સમયગાળા દરમિયાન મહાવીરસિંહના લસકાણા ગામ ડાયમંડનગર ગેટ પાસે આવેલા સીતારામ પેટ્રોલ પંપ પર નોકરી કરવા જતા જગદીશ કુમારે પેટ્રોલ પંપ થતી આવકના 94.66 લાખ બેંકમાં જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા। જગદીશ કુમાર જોશીએ ફરિયાદી મહાવીરસિંહ સામે પણ કબૂલ્યું કે તેણે અંગત ઉપયોગમાં રકમ વાપરી છે। લોન પેટે મહાવીરસિંહ જાડેજાએ આપેલા રૂપિયા 5 લાખ મળી 99.66 લાખ પરત નહીં કરી ઠગાયા જઈ હતી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।